बनासकांठा जिलाना धानेरा शहरी विस्तार में शनिवार रात्रे बे अलग अलग सोसायटीना पांच मकानों में चोरी बनाव बनवा पम्या था। तो आ तरफ उत्तरायण त्यौहार की मजा माणी परत फरेला माधव बंगलोज रहीशो घरे आता चौंकी उठाया था और पांच मकानों की चोरी आंक सात सुधी पहुंची गयो हतो। शनिवार रात्र चार पांच जटला ईसमोए गोकुलनगर सोसायटी तेमज माधव बंगलोज छ मकानों मुख्य दरवाजा नकूचा तोड़ी बंद घर में प्रवेश कर रोकड़ रकम की साथ दागीना की चोरी करी है। माधव बंगलोज में लागेला सीसीटीवी केमेरा में ईसमो कैद थी गया था। शनिवार रात्र छ जटला मकानों में चोरी थी थी और तमाम मकानों बंद था। बने सोसायटी में अन्य लोग रहे थे, जो कि बंद मकान था जे परिवारों बाहर गाम गया था ते मकानों ने निशान बनावी प्लानिंग प्रमाणे रेकी करी चोरी करी होवानु जाणवा मळ्युं छे। माधव बंगलोज में लागेला सीसीटीवी केमेरा में चार जेटला ईसमो नजरे पड़ी रहा छे। सोसायटी में राखेल चौकियाथी बची ईसमो आरामपूर्वक बंद घर में प्रवेशी घर में पड़ेल कीमती चीजवस्तुओं की चोरी करी गया था, जेमां रोकड़ रकम के दागीना सिवाय अन्य कोई चीजवस्तुओं की चोरी ईसमो करता नथी। माधव बंगलोज रहीश पटेल भरतभाई जो उत्तरायण पर पोताना वतने गया था ते दरमियान घर में बे तोला सोनानी चेन तेमज रोकड़ 17,500 रुपया की चोरी साथ बे घर में पड़ेला स्वेटर जैकेट पर ठंडी थी बचवा ईसमो लई गया था। साथ अन्य एक शीतलबाई घरे चोरी निष्फल साबित थी है। घर में कीमती चीजवस्तुओं न मळता घर में पड़ेल टेबल ने बाहर लई गया था, जो कि टेबल खाना में कहीं हाथ लाग्यू नहोतो। भरतभाईए धानेरा पोलीस ने चोरी बाबते जाण करी छे। અમે ઉત્તરાયણ નિમિત્તે વતન ગયેલા અને ત્યારબાદ ત્રણ ચાર ઈસમો આવી અને ઘરનો નકુચો તોડી અને અંદરથી એક બે ચેન બે તોલાની અને 17,500 રૂપિયા રોકડા અને બે જેકેટ લઈ અને ફરાર થયેલા છે, તો આની યોગ્ય તપાસ થાય એવી અમારી માંગણી છે। કેટલી જાણથી તમને? અમને આગલા દિવસે મિત્રો દ્વારા જાણ કરવામાં આવી કે ભાઈ તમારા ઘરનું તારું તૂટેલું છે, અમે આવીને તપાસ કરતો અમને માલુમ થયું કે આટલી વસ્તુ ગયેલી છે। કઈ દેખાય કેમેરામાં લાગેલા સોસાયટીમાં તમારે? હા, અમારી સોસાયટીમાં બંને ઘર તૂટેલા છે, એક 51 નંબરનું અને મારું 73 નંબર, એમ બે ઘર તોડેલા છે। અચ્છા, એ બંને પરિવાર બહાર ગયેલા હતા? હા, બંને પરિવાર ઉત્તરાયણ નિમિત્તે ઘરે ગયા હતા। ધાનેરા તાલુકામાં તસ્કરોના આતંક સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોતાનું ઘર બંધ કરી જતા પરિવારોની ગેરહાજરીમાં ઈસમો ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી જાય છે। સોસાયટીઓ ચોકીદાર તાળા સીસીટીવી લગાવવામાં આવ્યા હોવા છતાં તસ્કરો બેખોફ બનીને ચોરી કરી રહ્યા છે। સ્થાનિક લોકો આવા ઈસમોને પકડવા માટે ધાનેરા પોલીસ તકેદારી રાખી વિદેશી દારૂની પાછળ ફર્યા વગર અજાણ્યા ઈસમોને પકડી પૂછપરછ કરી ચોરીના બનાવને અટકાવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। એ આજે ગઈકાલે અમારી માધવ સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે। અમારી સોસાયટીમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને ગુરખો પણ રાતના 3-4 આંટા મારે છે, છતાં પણ ચોરીઓ જેમ પેલી છૂપીને રહી છે, બરાબર ને, આવે છે ચોરો। અને ગઈકાલે ગોકુળમાં પણ ચોરી થઈ છે, સુદર્શનમાં પણ થઈ છે, અને આ રીતની ઘટનાઓ બને છે તો પોલીસ શું કરે છે? એમ પોલીસની કંઈક તો જવાબદારી હોવી જોઈએ ને? એટલે આ તંત્ર જાગ કેમ, પોલીસ તંત્ર જાગતું નથી? કંઈક ને કંઈક પોલીસ તંત્ર માટે તમારે માધ્યમથી કરો। કેટલા તમારા સોસાયટીમાં કેટલા મકાન? અમારા સોસાયટીમાં બે મકાનના તાળા તૂટ્યા છે। ચોરી થઈ ખરી? હા, ચોરી થઈ છે ને, બે તોલાનો દોરો ગયો છે અને 10,000 રૂપિયા રોકડા લઈ ગયા છે, અને ભાઈનું ટેબલ તોડીને ટેબલમાંથી નાની નાની વસ્તુ લઈ ગયા છે। દેખાય છે કેમેરામાં કેટલા લોકો? હા, કેમેરામાં દેખાય છે, 4-5 જણ છે। હવે 4-5 જણ જો ફરતા હોય આ રીતે તો પોલીસ શું કરે છે? પોલીસને થોડી તો જવાબદારી હોવી જોઈએ ને।